નથી પરંતુ જે વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન જે વિદ્યાર્થીઓએ ઓલરેડી લઈ લીધું છે અને આટલો બધો ખર્ચો થઈ ગયો છે તો શું એક કોલેજ તરફથી તેમને કોઈ રિફંડ મળશે તો જ તેઓ બીજી કોલેજમાં એડમિશન લઈ શકે કારણ કે ઓલરેડી આટલો બધો ખર્ચો થઈ ચૂક્યો છે તેમનો જી બિલકુલ હવે આમાં ખાલી એક સમયની મર્યાદા છે કેમ કે સુપિરિયર કોર્ટમાં ઓલરેડી અમે કેસ ફાઇલ કરેલો છે આનો બીજા બી લીગલ કેસીસ ફાઇલ કર્યા છે એ કોલેજીસ ઉપર ડિરેક્ટલી આ એ બહુ સારી રીતે કોલેજને ઇનિશિયલી એપ્રોચ કર્યો હતો એમના રિફંડ માટે બીજી બધી બી જે એજન્સીસ છે એજ્યુકેશન મિનિસ્ટ્રી છે એમને બી એપ્રોચ ઓલરેડી કરેલો છે પણ આ બધી વસ્તુમાં આ પ્રક્રિયામાંથી પાસ થવા માટે થોડો સમય લાગશે કાયદો એવું કહે છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ દોઢસો દિવસથી વધારે કેનેડામાં ભણ્યા વગરના ના રહી શકે નહીં તો એમનું સ્ટેટસ જે છે એ એઝ એ સ્ટુડન્ટ જતું રહે પછી એ દોઢસો દિવસ પછી ક્યાં પછી એમને ઇન્ડિયા પરત આવવું પડે જો એ દોઢસો દિવસની અંદર બીજી જગ્યાએ એડમિશન ના લે તો એમને ક્યાં પરત આવવું પડે ક્યાં પછી કેનેડાની જ અંદર એમને એક સ્ટેટસ ચેન્જ કરીને એઝ એ વિઝિટર બીજા છ મહિના સુધી રહેવું પડે જે બિલકુલ હિતાવ્ય નથી તો આવા સંજોગોમાં મારા પ્રમાણે તો એક આ જ ઓપ્શન છે અને જ્યાં સુધી કોલેજીસની વાત છે ઓબ્વિયસલી એમના આટલા ડિરેક્ટ એપ્રોચ કર્યા પછી તો એમના તરફથી કોઈ સારા જવાબો કે સાનુકૂળ કોઈ એવા જવાબો મળે એવું છે નહીં એટલે જ અમારે આ લીગલ પ્રક્રિયામાં ઉતરવું પડ્યું જે બિલકુલ વેદાંત આપની પાસે આવવા માંગીશ આપે કોલેજમાં કોઈ પણ પ્રકારની રજૂઆત કરી હોય કોલેજના જે સંચાલકો છે તેમને તેમના તેમણે કોઈ રજૂઆત કરી હોય રિફંડ માટે કારણ કે આપનો આટલો બધો ખર્જો થઈ ગયો હોય ત્યારબાદ બાદ આપને બીજી કોલેજમાં એડમિશન સિવાયનો હવે કોઈ રસ્તો નથી બચી રહ્યો એવું કહેવામાં આવી રહ્યું છે તો આપે કોઈ રજૂઆત કરી ખરી જી મેડમ મે કોલેજમાંથી રિફંડ માટે એપ્લાય કર્યું અને બીજી કોલેજમાં મે એડમિશન લઈ લીધું છે એટલે સ્ટડી ચાલુ છે ચાલુ છે એટલે કોઈ બીજી ચિંતા નથી પણ પૈસા જે પેલા ખર્ચો થયો છે એ મોટી રકમ છે અ એટલે મેં કોલેજમાં રિફંડ માટે એપ્લાય કર્યું જયારે મેં કોલેજ લીવ કરી એટલે કોલેજ નું એવું કેવું છે કે તે પૈસા ઇન્ટરનેશનલ ને આપે છે અને ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ જોડે માગો અમે ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટમાં જઉં તો એ કહે છે કે કોલેજ જોડે પૈસા છે એટલે આ રીતે ગોળ ગોળ ફેરવવે છે એટલે પૈસા આ રીતે અટકાયેલા છે પછી એનું કોઈ સોલ્યુશન નતું આવતું એટલે પછી મેં કેસ કર્યો હવે કોલેજ અને ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ તો અલગ ના હોઈ શકે મેં મે જે કોલેજમાં એડમિશન લીધું ત્યાં જ મેં ફીસ પે કરી છે એના ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટમાં જી એટલે મેં મારા તરફથી જેટલું હોવું જોઈએ મેં કોલેજને ને અપ્રોચ કર્યું પેલા મારું આ રીઝન છે એના પછી એક મહિનામાં ના આવ્યા તો પછી ફરી મેં એમને પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે કેમ આટલી વાર લાગે છે એમને કીધું કોરોનાના લીધે થોડું ટાઈમ લે છે પછી ત્રીજા મહિને પછી ફરીથી હું કોલેજમાં મળવા ગયો મેં કીધું પૈસા કેમ નથી આવતા

અને આપને કેવા જવાબો મળી રહ્યા છે અત્યારે પહેલા તો મે મે અમે એવા મેલ કરે કે અમારે રિફંડ જોતું છે અમારે બીજી કોલેજમાં એપ્લાય કરવું છે તો એ લોકો ચોખ્ખું કહે કે અત્યારે અમે રિફંડ પ્રોસેસ કરી પ્રોસેસ કરી શકે એવી સ્થિતિમાં નથી કારણ કે રીસ્ટ્રક્ચરિંગ પ્રોસેસ ચાલે છે ખૂબ તો અમે એમને કીધું કે આવું છે અમારે કઈ સ્ટેટસ કારણ કે એ લોકો પોતે ચોખ્ખું એફ એમને એમને ચોખ્ખું કીધું કે અમે ઓથોરાઇઝ કોઈ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ નથી કે તમને ઇમિગ્રેશનની કોઈ એડવાઇઝ આપી એ લોકોએ ચોખ્ખું એમની સાઇટ ઉપર મેન્શન કરેલું છે તો અમે એમને કીધું કે અમારે જોડે આટલા ઓછા દિવસ છે કે અમારે કોલેજ ચેન્જ કરવી પડે ને તો અમારે પછી સ્ટેટસ ના જળવાય રહે અમે બહુ જ રજૂઆત કરી પણ છતાંય એ લોકો અમુક વાર તો અમારા અમુક ફ્રેન્ડ્સના મેઇલના રિપ્લાય નથી આપતા એ લોકો ફીઝની અમુક ફ્રેન્ડ્સ અમુક ફ્રેન્ડ્સની તો ફીઝની રિસિપ્ટ હોય છે જે કોલેજમાં ફી ભરી હજી સુધી ફ્રેન્ડ્સને મળી નથી એટલે અમે બહુ પ્રયત્ન કરીએ છે પણ એ લોકો તો એમ જ કે કે બધું રીસ્ટ્રક્ચરિંગ પ્રોસેસ અને કોર્ટ માં છે અત્યારે તો અત્યારે કઈ જ નહીં થઈ શકે એ લોકો તો એવું જ કહે છે તો શું આપે અત્યારે બીજી કોઈ કોલેજમાં એડમિશન લઈ લીધું છે ખરું ના અત્યારે કઈ કોલેજમાં એડમિશન લીધું